સ્વાધ્યાય 2.2 દાખલા બીજાનો ત્રીજો. હમણાં જે કહેવા એવા જ બધા દાખલા એકદમ સરળ, બધાની રીત સરખી. હા, સરવાળો આપ્યો હોય, ગુણાકાર આપ્યો હોય, આમ કે ધારતા હતા, કેની કિંમત આમાં મૂકતા હતા, છેલ્લે પછી એ બી સી ગોતી અને મૂકી દેતા હતા. બિલકુલ સરળ, એક સરખા જ રસ્તે ચાલવા. આમાં રકમ બદલે, શું બદલે? રકમ. જુઓ, બે શૂન્યનો સરવાળો જીરો. જો અહીંયા થોડુંક વિચારવું પડે, હો, શૂન્યનો સરવાળો જીરો આવ્યો છે અને શૂન્યનો ગુણાકાર વર્ગમૂળમાં છે. એકદમ સરળ. વળી પાછા આવો, જો આ તો લખવાનું કહો, ધારો કે બહુપદી પી એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્ય આલ્ફા અને બીટા છે, એવું તો લખવું જ પડે. નંબર તો આપણે થોડા કાંઈ આલ્ફા બીટા એવા નામ આપી શકીએ, એટલે આવું તો લખવું જ પડે. તો દાખલો ચાલુ છે, બે શૂન્યનો સરવાળો જીરો. હવે બરાબર આલ્ફા વત્તા બીટા જીરો, વળી પાછા લખો માઇનસ બી ના છેદમાં એ બરાબર જીરો ના છેદમાં એક. હવે અહીંયા આવીને આપણે શું કરતા હતા ખબર નહીં કરો, અહીંયા હોય ને એને આપણે અહીંયા લઈ આવતા હતા, આ બેની આકાર જગ્યા બદલાવી નાખતા હતા. પણ હવે અહીંયા જગ્યા બદલાવીએ ને તો આવું થાય, બી ના છેદમાં જીરો આવું થાય. જગ્યા બદલાવીએ ને આ બેની તો આવું થાય, બી ના છેદમાં જીરો. અને કોઈના છેદમાં જીરો આવી શકે જ નહીં, જીરો લખવાની મનાઈ હોય આવું લખી જ ન શકાય. આવું ગણિતમાં લખી શકાતું નથી. ના પાડે, હા આવું લખાય તો કે ના 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 લખાય. જો એટલે છેદમાં જીરો લખી નથી શકાતું ગણિતમાં. શું કરવા? તો કે ગણિત ડખે ચડી ગઈ. શું ચડી જાય? ડખે ચડી જાય. એટલે ગણિતમાં જીરો છેદમાં લખી શકાય નહીં, એટલે આ એની જગ્યા આપણે બદલાવી શકતા નથી. હવે ક્લિયર બધાને સમજાઈ ગયું? આ એક દાખલામાં ત્યાં બધે ગયો જગ્યા બદલાવાની મનાઈ, સાહેબ ના પાડે એવું નથી. અહીંયા જગ્યા બદલાવી શકાય નહીં, એટલે આનો બરાબર આ કહેવાય. એટલે ઉપર અંશની સાથે અંશ, એટલે બી બરાબર જીરો. હવે એના છેદમાં એક, એના બરાબર કે થાય, એટલે એ બરાબર કે. જો બી જીરો થઈ ગયા, એ બરાબર કે. હવે અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા વર્ગમૂળ પાંચ, સી ના છેદમાં એ વર્ગમૂળ પાંચ, એ અહીંયા ગુણે. વળી પાછું વર્ગમૂળની નિશાની માત્ર પાંચ પૂરતું જ, પાંચ એ વર્ગમૂળ પાંચ એ મળી ગયું, બી મળી ગયું, સી મળી ગયું. એટલે હવે એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એમાં કિંમત પૂછું, માગેલ બહુ બધી. હાલ અહીંયા કે થઈ થયો, બીની જગ્યાએ જીરો, વત્તા સીની જગ્યાએ વર્ગમૂળ પાંચ. કે સામાન્ય કીધું હતું એક્સ વર્ગ. હવે અહીંયા તો કે હતો જ નહીં, પણ કે સાહેબ તો તમે કે સામાન્ય કેમ લીધો? અરે મેં કીધું જીરો હોય એટલે સામાન્ય લઈ શકાય, જીરો એટલે કાંઈ નહીં, આ પદ જ નથી. જીરો એટલે એ પદ હાજર જ નથી, એટલે એને ભૂલી જ જવાનું છે, ધ્યાનમાં જ નથી લેવાનું. એટલે એમાં કે હોય કે ના હોય આપણને ફેર પડતો જ નથી બાળકો. તમારા મગજમાં પ્રશ્ન થાય, અહીંયા કે દેખાવ, અહીંયા સાહેબ કે નથી દેખાતો. એમ અહીંયા એ કે દેખાય તો એ કે સામાન્ય ના નીકળે. અરે મેં કીધું ભલા માણસ, જીરો જીરો એટલે કાંઈ નહીં, એ ખાલી જગ્યા રોકવા આવ્યું. મૂળ કરવાનું છે જગ્યા રોકવા આવેલું છે. જીરો એટલે કાંઈ નહીં, એટલે સામાન્ય નીકળે. અહીંયાથી અને અહીંયાથી લઈ લીધા એક્સ વર્ગ વત્તા જીરો. મને વળી પાછું તમે જીરો એક્સ તો લઈ લો, મેં કીધું હમણાં સ્ટેપમાં આવે ને કાઢી નાખશું વર્ગમૂળ પાંચ. તો માગેલ બહુ બધી કે એક્સ વર્ગ વત્તા વર્ગમૂળ પાંચ. જો એક્સ વર્ગ તો નીકળી ગયું, કારણ કે તો જીરો હતો, જીરો હતા એટલે લખવાની જરૂર નથી. આ આપણો છેલ્લો ફાઇનલ જવાબ.
ela ligou, sondei,